हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में। यूट्यूब चैनल में तमारू स्वागत छे। धोरण 7 सामाजिक विज्ञान पाठ 5 वनवासी विचरती जाति अने स्थानिक समुदाय। आपणे आगळ जोयुं के केवी रीते राज्यनो उद्भव अने त्यानुं पतन थयुं। आम छतां नगरो अने गाममां नवी कलाओ, हस्तकलाओ अने उत्पादक प्रवृत्तिनो विकास थयो। आ समयगाळामां केटलाक महत्वपूर्ण राजनैतिक अने सामाजिक અને આર્થિક પરિવર્તનો થયા, પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું હોતું નથી। સમાજ અલગ અલગ રીતે વિકસિત થયો છે। આવું શા માટે થયું તે સમજવું જોઈએ। દરેક જગ્યાએ રહેણી કહેણી, બોલાચાલી, ખોરાક બધું શું હોય છે? અલગ અલગ। હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિને ઓળખે અને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ। આ સમાજ એક સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા। જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતો। તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા। આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જેને આપણે શું કહેવાઈએ છીએ? વિચરતી જાતિ। શું કહીએ છીએ? વિચરતી જાતિ અથવા વિમુક્ત જાતિ। જનજાતિના લોકો બીજી જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારમાં તેની વહેંચણી કરતા। શું કરતા? વહેંચણી કરતા। અને તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। જુદા જુદા સમુદાયમાં સામાજિક વિભાગમાં સમાનતા જોવા મળતી હતી। ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયો। સામાન્ય રીતે જોઈએ તો જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા। કેટલીક વાર તેમના કરતાં પણ વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ થતો હતો। આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખતા હતા। જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ જુદી જુદી જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર હતો, સંઘર્ષ હતો અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું। હવે વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે સમજીએ। સમકાલીન અને ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે। કેટલાક અપવાદો પછી કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ વનવાસી જાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતે રીતરિવાજનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી। પરંપરા નવી પેઢીના વારસામાં મળતી, પરંપરા એટલે જે વારસાગત જે આપણને મળતું આવ્યું હોય એવી રીતે જે ચાલતું આવ્યું હોય એ ચલાવવાનું। વર્તમાન ઇતિહાસકારો અને જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક એટલે મોઢે પરંપરાનો પણ ઉપયોગ કરે છે। ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ જોઈએ તો શું છે કે જનજાતિની વસ્તી જોવા મળે છે। જનજાતિના વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો, કેટલાક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી, જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ, ગખ્ખર જનજાતિ એ મુખ્ય હતી। કેવી જનજાતિ? ખોખર જનજાતિ, ગખ્ખર જનજાતિ। જનજાતિમાંથી આવનાર કમાલખાં ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા। મનસબદાર એટલે શું? પોતાના એવી રીતે મેન મોગેલા પહેલાં મુલતાન અને સિંઘમાં લંગા અર્જુન જનજાતિઓને આધિપત્ય આપ્યું। ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ, આ જનજાતિ જુદી જુદી કાસ્ટના જુદી જુદી જાતિઓ છે, સૌથી શક્તિશાળી હતી। તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી અને આ જાતિ છે એ શું છે? પશ્ચિમ હિમાલયમાંથી વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી।
અને તેમાં જનજાતિઓનું મુખ્ય પ્રભુત્વ હતું. હવે આપણે જોઈએ તો હાલના બિહારના અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભારતની સદી સુધી ચેર સરદારનું આધિપત્ય હતું. ઈસવીસન પંદરસો ને એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. તેને સેનાપતિ સંપૂર્ણ રીતે એટલે કે પૂરેપૂરા. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા. ચેર જાતિ હતી અને ઘણી બધી કિલ્લાઓ શું લીધા, પોતે વશમાં કે પોતે છીનવી લીધા, પોતે લઈ લીધા, તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ મુંડા સંથાલ હતી અને આ છે એ આ જનજાતિ આ વિસ્તારમાં ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્ર પહાડી વિસ્તારમાં કોળી, બેરાજ અને બીજી કેટલીક જાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરંગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓ લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ જનજાતિ છે એ શું છે, સૌથી અગત્યની હતી, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદી અને અંત સુધી તેમના ઘણા ખેડૂતો જમીનમાં જે સ્થાયી થયા, જોકે કેટલાક ભીલકુળ શિકાર અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલ આપણે જોઈએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ ગોડ લોકની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારથી જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે અને આ સમય કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે. હવે છે વિચરતી વિમુક્તિ જાતિ. આ લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહે છે. તેમના જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત છે. તે લોકો શું કરે છે, પશુપાલન પર. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ, અન્ય વસ્તુ માટે ઊન, ઘી વગેરે વસ્તુનો વિનિમય પણ કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન મૂકી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું